લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે ત્યારે ચૂંટણીના ધમધમાટ વચ્ચે દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને શોધવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સુરત અને નવસારીની લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની કામગીરી કરાઈ હતી ત્યારે સુરત શહેર ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદીએ નરેન્દ્ર મોદીને સુરતની બેઠક માટે લડાવવા રજૂઆત કરી હતી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે અમદાવાદની પૂર્વ બેઠક વારાણસી લખનૌ અને પટના સાહિબની બેઠક વિશે પણ ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપ માટે આમ તો સુરત લોકસભાની બેઠક સેફ ગણાય છે ત્યારે ભાજપના ગઢ મનાતી સુરતની બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી લાગણી સાથે સુરત ભાજપના શહેર પ્રમુખ અને પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 21 લોકો સાથે મળીને નિરક્ષકો મંગુ પટેલ સીતારામ નાઈક અને શંકર પટેલની રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને જંગી બહુમતીથી સુરતની બેઠક પરથી વિજેતા કરાવવા માટે દરેક કાર્યકર ખભે ખભા મિલાવીને કામ કરશે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો એકી અવાજે સુરત સીટ ઉપરથી આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે એવા આપણા લોકનાયકને સુરતથી લડે એના માટે સંગઠનની સંપૂર્ણ ટીમે એક અવાજે એમની આ નિરીક્ષક સમક્ષ માંગણી કરી છે અમારી લાગણી છે કે સુરત એક લઘુ ભારત છે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને સમગ્ર દેશના તમામ પ્રાંતના લોકો અહીં છે તો સુરતના માધ્યમથી એક લઘુ ભારત હોવાના માધ્યમથી આખા દેશમાં આ વાત જાય એના માટે અમે સાહેબ સુરતથી લડે એવી અમારે સંગઠનની ટીમે માંગણી કરી છે આખરે અમારા પાર્લામેન્ટરી બોર્ડ અને અમારા હાઈકમાન્ડનો જે આદેશ હશે તે પ્રમાણે અમે આગળ વધશું આજે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી દેશની પ્રજા જે સમયની રાહ જોઈને અકળાઈને બેઠી હતી કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટેની તે ઘડી જાણે પ્રજાની જેને ઇંતજારની ઘડી આજે આવી પહોંચી દેશને કોંગ્રેસ મુક્ત કરી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટેની જે પ્રજાની અદમ્ય ઈચ્છા છે કે લોકશાહીના માધ્યમથી નિર્ણય કરવા માટેનો મોકો પ્રજાને મળ્યો છે આજે પ્રજા ખૂબ ઉત્સાહથી ચૂંટણી પંચના આ ચૂંટણી જાહેર કરવાના નિર્ણયને આવકારી રહી છે ક્યારેય ન મળી હોય તે પ્રમાણની લીટ સુરતની સંસદીય સીટ આપશે તે પ્રમાણનો વિશ્વાસ પણ કાર્યકર્તાઓના ઉત્સાહના કારણે દેખાઈ રહ્યો છે ગઈકાલે હું કેટલાક વિસ્તારોની અંદર પ્રજાજનોને મળ્યો ત્યાં પણ આજ પ્રમાણેનું એક મોદી લહેર ચાલતી હોય તેવું સતત દેખાયા કરતું હતું મીડિયાના મિત્રો પણ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એક ગુજરાતી દેશના પ્રધાનમંત્રી બને તે માટેની વાત જાણે મીડિયાના માધ્યમથી પણ સુરતવાસીઓને પહોંચાડી હોય તેવું પણ મને લાગી રહ્યું છે ને સર્વાનુમતે જે લોકો આવ્યા કાર્યકર્તાઓ બધાની એક જ વાત હતી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે અને કેટલા બધા લોકો તો એક જ વાત લઈને બેઠા નરેન્દ્રભાઈને જ અહીંયા અહીંથી લડાવો ને નરેન્દ્રભાઈને જ અહીંયા લડે તો સૌથી વધારે લીડ અમે અપાવીશું તે પ્રમાણેનો વિશ્વાસ એક ગ્રુપમાં આવ્યા કોઈ કાર્યકર્તાઓ આવ્યા પ્રજાજીવનમાંથી જે લોકો આવ્યા તમામ લોકોની એક જ વાત હતી નરેન્દ્રભાઈને અહીંથી લડાવો